કઈ નહીં માટે કઈ નહીં. વિજયનગરમાં કેટલાક લોકોને રામન માટે ચીડ ચડતી હતી, કારણ કે તે રાજાનો ખૂબ જ લાડકો હતો. આવા લોકોમાં ફળવાળો સોમુ પણ હતો. એક દિવસ રામન તેની દુકાને ગયો હતો. અરે રામન, આવ આવ, કેમ છે તું? હું ઠીક છું, તું કેમ છે? તારો વેપાર કેવો ચાલે છે? બહુ સરસ, થોડા ફળો લઈશ કે તું? હકીકતમાં તો સોમુને રામનને ફસાવવો હતો. હા, ફળો તો તાજા દેખાય છે. હું કેળા લઈશ. સારું, આ પાકેલા કેળા લે. બહુ જ સરસ સોમુ, આની શું કિંમત છે? કિંમત આ કેળા માટે? કંઈ નહીં રામન, તારે જેટલા જોઈએ એટલા લઈ જા. રામન ખુશ થયો અને તેણે થોડા કેળા ખાધા. વાહ વાહ, કેળા તો બહુ સરસ હતા. આભાર સોમુ, હવે હું જાઉં છું. જરા ઊભો રે રામન, તે મને આ કેળાના પૈસા નથી આપ્યા. પણ તે તો કહેલું ને કે કિંમત કંઈ નહીં. ઠીક છે, તો મને કંઈ નહીં આપ. રામને સમજાયું કે સોમુ તેને ફસાવવા માંગતો હતો. તેણે થોડા સમય વિચાર કર્યો અને પોતાની થેલી ખાલી કરી. સોમુ, આ થેલીમાં શું છે? આમાં આમાં તો કંઈ નથી. ઠીક છે, તો એ તું લઈ લે સોમુ, એ જ તું માંગતો હતો ને. પોતાની મૂર્ખાઈ પર મોઢા પડવા સિવાય સોમુ બીજા કરી જ શું શકતો હતો.